સાંતારા ખાતે સૃષ્ટિ અને ગૌચર બચાવવા કોંગ્રેસ પક્ષ દ્વારા શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું જેમાં જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા નખત્રાણા તાલુકા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના જન અધિકાર અભિયાન અંતર્ગત જિલ્લા કોંગ્રેસ અને નખત્રાણા તાલુકા કોંગ્રેસ પક્ષ દ્વારા તાલુકાના સાંગનારા ખાતે વન્ય સૃષ્ટિને બચાવવા અને ગૌચર જમીન પર થતી પવનચક્કી પ્રશ્ને થયેલ વિવાદ બાદ ગૌચર જમીન બચાવવા મૂળ જગ્યા ઉપર કોંગ્રેસ પક્ષ દ્વારા શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાના વરદ હસ્તે આ હવન કરાયું હતું જેમાં જિલ્લા પ્રદેશ તાલુકાના આગેવાનો જોડાયા હતા સાંગનારા ખાતે ચાલી રહેલી લોક લડતના સમર્થન માટે અને લોકોના અધિકાર ક્ષેત્રના આ પ્રશ્ને પવનચક્કીની મૂળ જગ્યાએ શાસ્ત્રોક્ત મંત્રોચ્યાર મુરજીભાઈ જોશીના આચાર્ય પદે યોજાયા હતા કુમકુમ તિલક વૈદિક અને શાસ્ત્રોક્ત મંત્રોચ્યાર અને કચ્છ પ્રદેશમાં શાંતિ માટે જૌ તલની આહુતિ દ્વારા શાંતિની પ્રાર્થના કરવામાં આવી હતી જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા પ્રદેશ મંત્રી રફીકભાઈ મારા જિલ્લા સંયોજક મંત્રી રામદેવસિંહ જાડેજા મહિલા મંડળના માનસીબેન શાહ મીડિયા ઇન્ચાર્જ ધીરજભાઈ ગરવા તાલુકા પ્રમુખ રાજેશભાઈ આહિર વિપક્ષી નેતા કેતનભાઈ પાંચાણી તાલુકા પંચાયત સભ્ય ઓસમાન સુમરા નવીનભાઈ કુંવટ મણિલાલ પટેલ પૂર્વ વિપક્ષી નેતા અશ્વિનભાઈ રૂપારેલ પૂર્વ ઉપનેતા આદમ લાગાય જિલ્લા સંયોજકો વિશનજી પાચાણી મંગલ કટુઆ અમૃતભાઈ દોડુ સલીમ ચાકી હિરેન ગઢવી ચાકી મહેશ્વરી નબુભા સોઢા સાવન ઠક્કર રવજીભાઈ આહિર અયુબ થેબા ઈશ્વરભાઈ ભગત અહેમદ ખલીફા સહિતના ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યશુવેન્દ્રસિંહ જાડેજાએ લોકોના અધિકારની આ લડાઈમાં હંમેશા કોંગ્રેસ આઈથી લડત આપશે પ્રથમ સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત રાજેશભાઈ રાહિરે કર્યું હતું પૂર્વ વિપક્ષી નેતા અશ્વિનભાઈ રૂપારેલે આ વિસ્તાર હંમેશા કોંગ્રેસ તરફી રહ્યાનું જણાવી લોકોની મુશ્કેલીમાં સાથે રહેવાની ખાતરી સાથે રફીકભાઈ મારાએ વન્યશષ્ટિ અને ગૌચર જેવા પ્રશ્ને તંત્રને આગળ કરતી આ સરકારના લોકોના હક સાથે પશુઓના હક છીનવી રહી છે ત્યારબાદ સાંગનારા સમસ્ત ગ્રામજનોને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યશુવેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વમાં મુલાકાત કરાઈ હતી આજ રોજ કોંગ્રેસ પક્ષના શાંતિ હવન કાર્યક્રમની જાહેરાત કરતા તંત્ર રવિવાર હોવા છતાંય દોડતું નજરે પડ્યું હતું સવારે ડેપ્યુટી કલેક્ટર મામલતદાર સહિત પોલીસ તંત્ર દ્વારા બેઠકોનો દોર ચાલુ રહ્યો હતો પક્ષાપક્ષીના નામે લોકો ન જોડાય તેવા નિષ્ફળ પ્રયાસ કર્યા હતા જેની સંપૂર્ણ વિગતો જિલ્લા પ્રમુખ દ્વારા લઈ સાંગનારાને જરૂરી મદદ અને સમર્થનની ખાતરી આપવામાં આવી હતી સંચાલન અશ્વિનભાઈ રૂપારેલે કર્યું હતું જ્યારે સ્વાગત પ્રવચન રાજેશભાઈ આહિર અને આભાર વિધિ કેતન પાંચાણી દ્વારા કરવામાં આવી હતી